વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ બાર આપત્તિ અને વ્યવસ્થાપન હવે આપત્તિ શબ્દનો સામાન્ય અર્થ જો કરવો હોય તો કોઈ દુર્ઘટના અને એવી દુર્ઘટના એવો બનાવ અથવા એવી પરિસ્થિતિ કે જેને કારણે આપણું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો આવી જે પરિસ્થિતિ કે બનાવ છે તેને આપણે આપત્તિ કહે છે એટલે આપત્તિનો વિશિષ્ટ અર્થ જો કરવો હોય ને તો માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને એ રાબેતા મુજબ માનવ જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ કે એવી કોઈ દુર્ઘટના સર્જાય અથવા કોઈ એવો બનાવ બને કે જેને કારણે માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે મુશ્કે ખોરવાઈ જાય છે તો આવી જે સ્થિતિ કે પરિસ્થિતિ છે તેને આપણે આપત્તિ કહીએ છીએ તો આવી આપત્તિ ઘણી બધી અલગ અલગ પ્રકારની છે તો આપણે આ પાકની અંદર એ આપત્તિને વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે આ ઉપરાંત એ આપત્તિમાંથી કઈ રીતે બચી શકાય એટલા માટે જ પાઠનું નામ પણ છે કે આપત્તિ અને વ્યવસ્થાપન તો આપણે આ પાઠને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે આપત્તિ એવું થાય છે એટલે આપણને મનમાં એક પ્રકારનો દળ લાગી જાય છે આપત્તિને સામાન્ય વર્ણમાં લોકો આપડા હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે અને આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પર આપણને આવ્યા વિના રહેતી નથી આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ અછત અને રાહત કામગીરી માટેના આયોજનમાંથી તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે એટલે ટૂંકમાં આપત્તિ શબ્દ આપણા કાનને આવે ને એટલે આપણને પહેલાં તો દળ લાગે ત્યાર પછી આપત્તિની સાથે જ વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવે છે ત્યાર પછી એ આપત્તિ કયા કારણોસર ઉદભવી હતી તે પણ આપણે જાણીએ છીએ ટૂંકમાં આવી બધી જાણકારી આપણને પ્રાપ્ત થયા બાદ આપણને બચાવવા માટે આ બધી આપત્તિઓ ઉપયોગી છે આપત્તિ વ્યવસ્થાપકના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે એક કુદરતી આપત્તિ અને બીજી છે માનવસર્જિત આપત્તિ એટલે આપત્તિઓના મુખ્ય બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ તો કુદરતી આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓ છે ભૂકંપ જ્વારામુખી દુષ્કાળ દાવાનર પૂર સુનામી વાવાઝોડું આ બધી કેવી આપત્તિઓ છે તો કે કુદરતી આપટ્ટીઓ છે એમાં કુદરત દ્વારા જ એની સ્થિતિનું નિર્માણ થાય છે એમાં આપણો કોઈ હાથ હોતો નથી જ્યારે માનવસર્જિત આપત્તિઓમાં તો કે એમ સામાન્ય રીતે કેવું હોય ને માનવ સર્જિત આપત્તિઓ તો માનવીય ભૂલને કારણે જે આપત્તિઓ સર્જાય ને તો તે માનવ સર્જિત આપત્તિઓ છે આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લળ એમ આગની વાત કરીએ તો કોઈ માનવી દ્વારા આગ લાગે છે તે ઔદ્યોગિક અકસ્માત ઉદ્યોગ ચાલતો હોય અને એની અંદર કદાચ શોર્ટ સર્કિટ થઈ જાય કે એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો તે ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ આપણને ખબર છે કે ઘણી બધી આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે બોમ્બ ફરવામાં આવે છે હુલ્લડ એટલે ધારો કે બે જાતિઓ વચ્ચે જે લડાઈ ઝઘડા થાય તો તેને હુલ્લર કહેવાય ટૂંકમાં આવી બધી જે આપત્તિઓ છે એ માનવસર્જિત આપત્તિઓ છે ઉપયુગ ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શકીએ છીએ ટૂંકમાં કઈ કઈ આપટ્ટીઓની આગાહી આપી શકાય છે તો કે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળ એની પહેલેથી આપણે આગાહી આપી શકીએ છીએ તેથી તેનો બચાવ કરવા આપણને સમય મળે છે અને જાનહાની નિવારી શકાય છે જ્યારે ભૂકંપ જ્વારામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે જે કુદરતી આપત્તિઓ છે ને એના પર પાછા બે પ્રકાર પડે છે એક તો કે જેની આગાહી કરી શકાય તેવી આપત્તિઓ અને જેની આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ કઈ કઈ તો કે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળ જેની આગાહી કરી શકાય છે અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ કઈ કઈ તો ભૂકંપ જ્વારામુખી દાવાના અહીંયા આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પહેલા જોઈએ તો ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે અને જે ક્ષેત્રો નબળું ભૂપુસ્થ ધરાવે છે તે ભૂકંપની સંભાવના વાળા વિસ્તારો ગણાય છે બીજી રીતે હોય ને તો ભૂકંપની વાત કરીએ તો પૃથ્વીના પેટાળની નીચે પુષ્કર ગરમી રહેલી છે અને એ ગરમીને કારણે પૃથ્વીના પેટાળની અંદર જે બધા ખડકો આવેલા છે એ બધા પીગળી જાય છે એટલે ટૂંકમાં પૃથ્વીના પેટાળની અંદર પણ પેલું પ્રવાહી મેઘમાં કહેવાય જે ખડકો છે એ પીગળી જાય તેને મેઘમાં કહેવાય એને લાવા રસ પણ કહેવામાં આવે છે ભૂરસ પણ કહેવાય છે ને આ એટલી બધી ગરમી હોય તો કે એનું ગરમ થવાને કારણે બધી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે આ લાવા કે વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તે સમયગાળા દરમિયાન શું થાય છે તો કે પૃથ્વીની ઉપરની સપાટીના જે ખડકો છે એ શું કરે છે તો કે નીચેના ખડકોને દબાવી રાખે છે જેને કારણે શું થાય છે તો કે ભૂકંપ થતો નથી પરંતુ જ્યાં પૃથ્વી સપાટીના ઉપરના ખડકો જો નબળા હોય તો શું થાય તો કે એ તૂતી જાય

ત્યારે જાન માલની ભારે ખુવાડી વેચવી પડે છે એટલે ટૂંકમાં ભૂકંપની આગાહી ન કરી શકાતી હોવાથી આપણને ભારે જાનહાની કે માલહાનિ થાય છે ને હજુ પણ આપણે ભૂકંપના અર્થની વાત કરીએ કે ભૂકંપનો ભૂકંપ એટલે છે એમ ભૂકંપ કોને કહેવાય તો કે પૃથ્વીમાં પૃથ્વીના પેતાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબરો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે આવી જે ક્રિયા છે તેને ભૂકંપ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ તો ભૂકંપથી બચવાના ઉપાયો કે ભૂકંપ જ્યારે થાય છે ત્યારે આપણે શું સાવચેતી રાખવી જોઈએ એટલે શું કરવું અને શું ન કરવું જોઈએ તો શું કરવું જોઈએ તો કે એક વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જો આપણે સ્કૂલમાં કે વર્ગખંડમાં હોય તો પાટલી નીચે બેસી જવું જોઈએ ત્યાર પછી વીંજળી વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવું જોઈએ બીજી વાત કરીએ સરકાર જેમ કહી તે પ્રમાણે આપણે અનુસરવું જોઈએ ત્યાર પછી બીજું શું કરવાનું તો કે ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ હવે ભૂકંપના સમયે શું ન કરવું જોઈએ તો કે રઘવાયા થઈ બુમાબુમ ન કરવું બરાબર છે એટલે વગર કામનું ગભરાઈને બુમાબુમ કરવી જોઈએ નહીં ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ એટલે લિફ્ટ પર વાપરવી જોઈએ નહીં ત્યાર પછી ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ કરવા જોઈએ નહીં ત્યાર પછી બીજી વાત કરીએ તો જો કાચની બારી હોય તો કાચની બારીઓ પાસે પણ ઊભા રહેવું જોઈએ નહીં કે ટૂંકમાં ભૂકંપના સમયે આવી ઘણી બધી સાવચેતીઓ આપણે રાખવી જોઈએ ત્યાર પછી અહીંયા આપણને ગુજરાતનો નકશો આપેલો છે ને ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓ વિશે આપેલું છે એવી રીતે ઝોન ત્રણ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ ઝોન ત્રણ માં આવે છે ને ઝોન બે માં આ થોડો ભાગ જ આવે છે એટલે આ રીતે આ ભૂકંપનું જોખમ ધરાવતા બધા જિલ્લાઓ વિશે અહીં આપવામાં આવેલું છે હવે આટલું જાણવું ગમશે એમાં કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે જેની સિસ્મોગ્રાફ પણ કહેવાય છે જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે બરાબર છે જેમ ભૂકંપની તીવ્રતા વધારે તેમ જોખમ પર વધારે વિનાશ પણ વધારે થાય છે અને ભૂતકાળમાં જે ગુજરાતમાં બધા ભૂકંપો થઈ ગયેલા છે એની તારીખો અહીંયા આપવામાં આવેલી છે કે સોળ જૂન અઢારસો ઓગણીસમાં ભૂકંપ થયેલો સ્થાન કયું હતું કચ્છ અને એનું માપ કેટલું હતું એટલે કેટલી તીવ્રતાનો હતો તો કે આઠ પોઈન્ટ બે તીવ્રતાનો ત્યાર પછી બીજું બાર જુલાઈ ઓગણીસો ને પંદરમાં કચ્છના અંજારમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ હતો ત્યાર પછી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક કચ્છ જિલ્લામાં અને એની તીવ્રતા કેટલી હતી સાત પોઈન્ટ છ અને સાત પોઈન્ટ સાત